समाचार मळी रह्या छे। सूरत शहर माथी सूरत महानगरपालिका तंत्र नी तमाम शहरी जनों ने सूचना आपवामां आवी छे के अहीं जे जणाववामां आवे छे ते मुजबना लक्षणो होय तो फरजियात टेस्ट करावो। आ सात लक्षणो तमने देखाय जेवा के शरीर में कळतर, दुखावो, आँख आवी के पछी आँख लाल थवी, गळा में दुखावो थवो के हाथ पग नी आंगळीओ फीकी पड़ी जवी, डायरिया थवो, पेट दुखवो, माथा में दुखावो थवो के पछी चामड़ी पर खंजवाळ आवी, आजे छे ते तमाम कोरोना ना नवा स्ट्रेन होय। हाल तो कोरोना ना नवा लक्षणों के जे सामे आवी रह्या छे जेना कारणे ऊपर मुजब तमने कोई पण लक्षणों देखाय आवे तो टेस्ट करावू जरूरी छे। सात लक्षणों जेमां शरीरमां कळतर, दुखावो, आँख आवी, आँख लाल थवी, गळामां दुखावो थवो, साथे हाथ पगनी आंगळीओ फीकी पड़वी, डायरिया थवो, पेट दुखवू, माथामां दुखावो थवो के पछी चामड़ी पर खंजवाळ आवी, जो आवा कोई तमने लक्षणों देखाय तो आ कोरोनाना नवा स्ट्रेन होवानी शक्यता होय जेना कारणे टेस्ट करावू जरूरी बन्यू छे। तो तमने आवा कोई लक्षणों देखाय तो पछी फरजियात टेस्ट करावो। सूरत महानगरपालिका तंत्र द्वारा तमाम शहरीजनोने जाहेर सूचना आपवामां आवी छे। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત। સાહેબ, સુરતમાં નવા સ્ટ્રેન્ડના કેસો સતત વધી રહ્યા, સંક્રમણ વધી રહ્યું છે, આ સ્ટ્રેન્ડ કેટલો ઘાતક છે, કયા પ્રકારના લક્ષણો છે અને શું લોકોને સૂચના? સુરતની અંદર જે આપણને યુકે સ્ટ્રેન અને સાઉથ આફ્રિકન સ્ટ્રેનના પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા, અત્યારે એ કહી શકાય કે આપણા કોમ્યુનિટીની અંદર એ સ્ટ્રેનના લક્ષણોવાળા વ્યક્તિઓ પોઝિટિવ આવે છે। એ સ્ટ્રેનની અંદર પર્ટિક્યુલર એની સંક્રમણ ફેલાવવાની શક્તિ વધારે છે, જેના કારણે આપણને એક જ ઘરમાં વધુ લોકો આપણને પોઝિટિવ જોવા મળી રહ્યા છે। એ ઉપરાંત એ સ્ટ્રેન જે છે એનાથી ગંભીર લક્ષણો આવી શકે છે વ્યક્તિમાં અને જે મોર્ટાલિટી તરફ લઈ જાય છે વ્યક્તિને, એટલે ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે। જેટલું બને એટલું ઝડપથી ટેસ્ટિંગ કરાવી લેવાની જરૂર છે। ફક્ત શરદી, ખાંસી, તાવ અને બ્રેથલેસનેસ એ જે લક્ષણો અગાઉ હતા તે ઉપરાંત સામાન્ય લક્ષણો એટલે કે પેટમાં દુખાવો હોય, ઝાડા હોય, માથું દુખતું હોય, શરીર દુખતું હોય, શરીર પર ખંજવાળ આવતી હોય, એ તમામ લક્ષણોની અંદર પણ આપણે ટેસ્ટિંગનો આગ્રહ રાખવો જોઈએ અને અર્લી ડિટેક્શન પોતાનું કરાવી દેવું જોઈએ। નવો સ્ટ્રેન અટકાવવા માટે કયા પ્રકારની કામગીરી, કેટલું ડોઝનું ટેસ્ટિંગ? સુરત કોર્પોરેશન દ્વારા મેં કહ્યું એમ આપણે 20,000 જેટલા ટેસ્ટિંગ શરૂ કરી દીધા છે, જેના કારણે આપણે સંક્રમણને જેટલામાં જેટલું વહેલું પકડી શકીએ અને પોઝિટિવ કેસ આપણે શોધી શકીએ અને એને આઇસોલેટ કરી શકીએ, જેના કારણે આ સંક્રમણને આપણે અટકાવી શકીએ। એટલે 70 જેટલી આપણી સ્ટેટિક સાઇટ છે, તે ઉપરાંત આપણા ધન્વંતરી રથ છે 120 જેટલા અને સાથે સાથે તમામ ટોલ નાકા ઉપર, રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટેશન એ તમામ જગ્યાએ આપણે ટેસ્ટિંગ સાઇટ ઉપલબ્ધ કરેલી છે।